नमस्कार, आप देख रहे हैं बिहार जी न्यूज। गणेश महोत्सव के चलते जगह जगह पर बापा की स्थापना करवाई गई है और साथ ही विभिन्न थीम के साथ बापा की सजावट भी की गई है। ऐसे में मांझलपुर इलाके में रहने वाले हिमांशु भाई पटेल और उनका परिवार भी बीते कई सालों से बापा की स्थापना करता रहा है और हर साल बापा की स्थापना के साथ उनकी सजावट करते हुए सुंदर मैसेज भी हिमांशु पटेल और उनके परिवार की ओर से लोगों तक पहुंचाया जाता है। ऐसे में इस बार हिमांशु पटेल के घर बापा की जो स्थापना की गई है उसमें सजावट के तौर पर आज़ादी के अमृत महोत्सव को मनाते हुए शहीदों की झांकी दिखाई गई है। दरअसल देश के वीर शहीदों का बलिदान याद करता हुआ सुंदर मैसेज देते हुए बापा की सजावट हिमांशु पटेल और उनके परिजनों की ओर से की गई है। मारू नाम हिमांशु पटेल, मांझलपुर वडोदरा थी गणपति बापा ने भक्त छू। छेल्ला 40 वर्ष थी अमे थीम बेज डेकोरेशन करी छे। मारा फाधरना समय थी अमे आ थीम बेज डेकोरेशन द्वारा समाज ने सोसायटी ने अमे मैसेज आपीए छे, कंईक ने कंईक आपवानो प्रयत्न करीए छे। आ वर्षे अमे आज़ादीना 75 वर्षना उपलक्ष्यमां अमे एक एवी थीम लईने आया छे कि जे आपणा जे स्वातंत्र सेनानीओ हता अमुक जेने लोको आजे याद नथी करता, आजनी जे पेढ़ी छे ए स्वातंत्र सेनानीओने भूली गई छे, खाली 15 ऑगस्ट ने याद राखीने खाली કરવા મળે છે। એમને બતાવવા માટે, સોસાયટીને બતાવવા માટે કે આપણા જે શહીદો છે એમને પોતાની કુરબાની આપીને અત્યારે આપણે જે આપણે આઝાદી કરી રહ્યા છીએ, આપણે આઝાદીમાં જીવી રહ્યા છે એના માટે કેટલી કુરબાની આપી છે એના પર અમે આ ઉધમસિંહનું એનું ડેકોરેશન, ભગતસિંહનું બધાનું ડેકોરેશન કર્યું છે કે સમાજને બતાવવા માંગીએ છીએ કે તમે એમને શહીદોને યાદ કરો। ઉધમસિંહને આજે કોઈ યાદ, એટલા વર્ષોથી આપણે જોઈએ કે આવા એટલા બધા છે, બિસ્મિલ છે અને ચંદ્રશેખર આઝાદ છે, જેમને લોકો નથી યાદ કરતા, કોઈ ઇતિહાસ નથી યાદ રાખતું, જેને લોકો પોતાની કુરબાની, પોતાની જવાનીમાં કુરબાની આપી દીધી છે, એવા લોકોને આપણે ખાસ યાદ કરવા જોઈએ। તો આ થીમ દ્વારા હું એ લોકોને, આ સમાજને કહેવા માગું છું કે આપણે આટલા આઝાદીથી રહીએ છીએ, આટલા સારી રીતે રહીએ છીએ, તો એ શહીદોને પણ યાદ કરો। ખાલી એકલો મહોત્સવ ના માનશો, આ લોકોને યાદ કરો જેમણે આપણા દેશ માટે, આપણા માટે આપ કુરબાની આપી છે આ દેશ। કેટલા વર્ષથી ડેકોરેશન કરતા આવ્યા છે? અમે છેલ્લા 40 વર્ષથી ડેકોરેશન કરીએ છીએ અને આ રીતે જ અમે સમાજને કરતા આવીએ છીએ। લાસ્ટ વર્ષે મને મોસ્ટ પાવરફુલ વુમન ઓફ ઇન્ડિયાનું અમે ડેકોરેશન બનાવ્યું હતું કે જેને અમે આપણી જે પીટી ઉષા છે, લતા મંગેશકર છે, જેણે આપણા ભારતનું નામ રોશન કર્યું હતું એના પર અમે ડેકોરેશન બનાવ્યું હતું ને લાસ્ટ ઇયર અમને આખા ઓલ ઇન્ડિયા એવોર્ડમાંથી અમને રિસ્પોન્સ સારો એ મળ્યો ને 11 એવોર્ડ મળ્યા ત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં। અને આવી જ રીતે અમે આવતી વર્ષે પણ કોઈક સોસાયટીને સારો મેસેજ આપીશું કે જેને બધાને ઉપયોગી થાય, બધાને કામ આવે એ રીતનો આગળ ને આગળ અમે ગણપતિના દ્વારા આગળ એવી થીમ બનાવી અને લોકોને આપતા રહીશું। તો ગણપતિ બાપા મોરિયા, બધાને નમસ્કાર, તમે લોકો યાદ કરો, આઝાદીને યાદ કરો। જય હિન્દ, જય ગણેશ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।